गुड आफ्टरनून विद्यार्थियों, चलो आपणे लास्ट लेक्चर में एक्टिविटी थ्री जोईली, बराबर, जेमां आपणने सूर्य विषय केटलीक हकीकत आपेली हती। रिपीट करवानी बाकी हती, चलो स्पीड में रिपीट करूँ छूँ। द सन इज 5 बिलियन ईयर्स ओल्ड, चलो 5 बिलियन एटले 50 लाख, सूर्य छे ते 50 लाख वर्षनो छे। चलो बीजू जोईए, इट इज 15 करोड़ किलोमीटर्स अवे फ्रॉम द अर्थ, ते पृथ्वी थी 15 करोड़ किलोमीटर दूर आवेलो छे। थर्ड, इट इज 130,000 times द साइज ऑफ द अर्थ, ते पृथ्वीना कद थी 130,000 गणो मोटो छे। बराबर, एनी साइज केवड़ी छे? पृथ्वी थी 130,000 गणो मोटो। त्यार पछी, इट इज जस्ट लाइक अ हाइड्रोजन बॉम्ब, ते हाइड्रोजन बॉम्ब जेवो छे। इट प्रोड्यूस एनर्जी बाय कन्वर्टिंग हाइड्रोजन इंटू हिलियम, ते हाइड्रोजन ने हिलियम में परिवर्तित करीने ऊर्जा उत्पन्न करे छे, एटले के हाइड्रोजन माथी हिलियम बनी जाए ने त्यार पछी आपणने ऊर्जा आपे छे। द टेम्परेचर ऑन द सरफेस ऑफ द सन इज अबाउट 6100 अंश सेल्सियस, चलो सूर्यनी सपाटीनू तापमान छे ते 6100 अंश सेल्सियस छे। इट केन टर्न अ रॉक इन टू गैस इमिजिएटली, हवे एनामां एवी ताकत छे कि मोटा खड़कने ते वायुमां परिवर्तित तरत ज करी नाखे, एटलो गरम छे। त्यार पछी, द टेम्परेचर एट द सेंटर ऑफ द सन इज अबाउट 20 लाख, बराबर, सॉरी 2 करोड़ अंश सेल्सियस, सूर्यना केन्द्रनू तापमान केटलू छे तो 2 करोड़ अंश सेल्सियस छे। अने त्यार पछी लास्ट जोयुं, द एनर्जी द अर्थ यूजिज इन 100 ईयर्स इज रिलीज्ड बाय द सन ओनली इन 1 सेकंड, કે સૂર્ય છે એ 1 સેકન્ડમાં જેટલી ઉર્જા છોડે છે, એટલે કે જેટલી ઉર્જા બહાર કાઢે છે, એ 1 સેકન્ડની ઉર્જાનો આપણે 100 વર્ષ સુધી ઉપયોગ કરી શકીએ છીએ। વિચાર કરો, એની 1 સેકન્ડની ઉર્જા છે આપણને કેટલા વર્ષ સુધી કામ આવે છે? 100 વર્ષ સુધી કામ આવે છે। ઓકે, તો આ સૂર્ય વિશે માહિતી હતી। ચલો હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ, સોલાર એનર્જી, બરાબર। ચલો સોલાર એનર્જી એટલે શું થશે? ચલો સોલાર એનર્જી એટલે સૌર, સોલાર એટલે સૌર અને એનર્જી એટલે ઉર્જા, બરાબર। સોલાર એનર્જી એટલે શું થશે? સૌર ઉર્જા। તમારા ઘરે છે સોલાર એનર્જી? ચલો સોલાર એનર્જી એટલે શું કીધું? સૌર ઉર્જા। હવે વિદ્યાર્થીઓ, તમે વિજ્ઞાનમાં કદાચ આના વિશે પાઠ ભણેલા હશો, બરાબર। હવે આપણે ઇંગ્લિશમાં ભણવાનું છે, ચલો જોઈએ, બધાનું ધ્યાન અહીંયા। ચલો, ઇન યોર સાયન્સ બુક્સ, ઇન એટલે અંદર, યોર એટલે તમારી, સાયન્સ બુક તમારી વિજ્ઞાનની બુકમાં, સાયન્સ બુક એટલે શું થશે? વિજ્ઞાનની બુક, તમારી વિજ્ઞાનની બુકમાં યુ હેવ રીડ અબાઉટ એનર્જી, ચલો યુ એટલે તમે, હેવ રીડ એટલે વાંચ્યું હશે, અબાઉટ એનર્જી એટલે કે ઉર્જા વિશે, તમારી વિજ્ઞાનની બુકમાં તમે ઉર્જા વિશે વાંચેલું હશે, વાંચ્યું છે ને બધાએ, આવી ગયું ને 8માં કે 9માં કદાચ આવે છે તમારે, કે 8માં આવશે કે 7માં આવી ગયું હશે। ચલો, ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી, ચલો ડુ યુ નો એટલે તમને ખબર છે, બરાબર। ડુ યુ નો એટલે શું થશે? ડુ એટલે વર્તમાનકાળ, ડુ એટલે શું, યુ એટલે તમને, નો એટલે ખબર છે, એટલે કે શું તમને ખબર છે? વોટ ઇઝ બીન બાય સોલાર એનર્જી, ચલો વોટ એટલે શું, ઇઝ એટલે છે, મીન્ટ એટલે અર્થ, બાય એટલે નો, સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જાનો અર્થ શું છે એ તમને ખબર છે, બરાબર। શું થશે? વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જાનો અર્થ શું છે તમને ખબર છે? ચાલો જોઈએ આપણે, વેલ, સારું, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, ચલો શું છે? સારું, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, એનર્જી એટલે ઉર્જા, ફ્રોમ ધ સન એટલે સૂર્યમાંથી, કે સારું તે એવી ઉર્જા છે જે સૂર્યમાંથી આવે છે, બરાબર। તે કેવી ઉર્જા છે જે સૂર્યમાંથી આવે? એને સૌર ઉર્જા કેમ કીધી? કારણ કે જે સૂર્યમાંથી આવતી હોય, બરાબર, સૂર્યમાંથી જે ઉર્જા ઉત્પન્ન થતી હોય એને શું કહેવાય? સૌર ઉર્જા। એટલે એનો અર્થ શું થાય? એવી ઉર્જા જે સૂર્યમાંથી આવે છે તેને શું કહેવાય? સૌર ઉર્જા। ચાલો, સોલાર મીન્સ ફ્રોમ ધ સન, ચાલો સોલારનો અર્થ શું થશે? ફ્રોમ ધ સન એટલે કે સૂર્યમાંથી, ચલો સોલાર મીન્સ, સોલાર એટલે ફ્રોમ ધ સન એટલે કે સૂર્યમાંથી, સોલારનો અર્થ શું થશે? સૂર્યમાંથી। ચલો આટલું ક્લિયર બધાને સમજાણું, ચલો આગળ જોઈએ।
એઝ યુ ઓલરેડી નો, એઝ યુ એટલે કે જેમ કે, યુ એટલે તમે, ઓલરેડી એટલે પહેલેથી જ, નો એટલે જાણો છો, એઝ યુ નો ઓલરેડી કે તમે લોકો જેમ પહેલેથી જાણો જ છો. શું? ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. ચલો, ધ સન એટલે સૂર્ય, ઇઝ એટલે છે, બ્રાઇટ એટલે તેજસ્વી અથવા તો ચમકદાર, સ્ટાર એટલે તારો. ચલો, તમે પહેલેથી જ જાણો છો કે સૂર્ય શું છે, એક ચમકતો તારો છે. બરાબર, સૂર્યને આપણે શું કહીએ છીએ, ચમકતો તારો. ચલો, આટલું ક્લિયર બધાને સમજાણું? ઓકે, વેરી ગુડ. ચાલો, ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ મૂવ અરાઉન્ડ ઇટ. ચલો, ધ અર્થ એટલે પૃથ્વી એન્ડ અધર પ્લેનેટ્સ. ચલો, અધર એટલે બીજા, પ્લેનેટ્સ એટલે ગ્રહો. બરાબર, પૃથ્વી અને બીજા ગ્રહો મૂવ એટલે ફરવું. મૂવ એટલે શું થશે? ફરવું. અરાઉન્ડ એટલે આસપાસ, અને ઇટ એટલે તેના. શું કીધું? પૃથ્વી અને બીજા ગ્રહો છે તેની આસપાસ ફરે છે. ઓકે, પૃથ્વી અને બીજા ગ્રહો છે એ શું કરે છે? તેની આસપાસ ફરે છે. ચલો, આટલું ક્લિયર સમજાણું. અરાઉન્ડ એટલે આસપાસ, ખાસ લખજો. કોની આસપાસ ફરે છે? સૂર્યની આસપાસ ફરે છે. ધીઝ ઇઝ અવર સોલાર સિસ્ટમ. શું કીધું આપણને? ધીઝ ઇઝ અવર સોલાર સિસ્ટમ એટલે ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, અવર એટલે આપણી, સોલાર સિસ્ટમ એટલે સૌરમંડળ. સોલાર સિસ્ટમ એટલે શું થશે? સૌરમંડળ અથવા તો સૂર્યમંડળ. આ જ આપણું સૌરમંડળ છે અથવા તો આ જ આપણું શું છે? સૂર્યમંડળ છે. ચલો, આટલું ક્લિયર. ચલો, અહીંયા આ પેરેગ્રાફ આપણો પૂરો થાય છે. ચલો, એક વખત રિપીટ કરીએ. અહીંયા ધ્યાન આપજો. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારી વિજ્ઞાનની પુસ્તકમાં તમે એનર્જી વિશે ભણ્યા હશો, એટલે કે તમે ઉર્જા વિશે ભણ્યા હશો. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? શું તમને ખબર છે કે સોલાર એનર્જીનો અર્થ શું થાય? સૌર ઉર્જાનો અર્થ શું થાય? વેલ, સારું, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે એવી એનર્જી, એવી ઉર્જા છે જે સૂર્યમાંથી આવે છે. બરાબર, શું કીધું? કે એવી ઉર્જા છે જે સૂર્યમાંથી આવે છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે બરાબર સૂર્યમાંથી. સોલાર મીન્સ ફ્રોમ ધ સન એટલે શું થશે એનું ગુજરાતી? સોલાર એટલે સૌર, મતલબ સૂર્યમાંથી, એવો અર્થ શું થાય છે? સૌરનો. એઝ યુ ઓલરેડી નો, તમે પહેલેથી જાણો જ છો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, સૂર્ય છે તે ચમકતો તારો છે, અથવા તો સૂર્ય છે એ તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો છે તેની આસપાસ ફરે છે. ધીઝ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ આપણું સૌરમંડળ છે. બરાબર, આ આપણું શું છે? સૌરમંડળ છે. ક્લિયર? ચલો, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન વેરી બ્રાઇટલી. ચલો, ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં સન એટલે સૂર્ય, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, શાઇન્સ એટલે ચમકવું, વેરી બ્રાઇટલી એટલે ખૂબ જ તેજસ્વી રીતે. ચલો, શું કીધું? ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતમાં સામાન્ય રીતે સૂર્ય છે તે ખૂબ જ તેજસ્વી રીતે ચમકે છે, એટલે કે વધુ ગરમી આપે છે. બરાબર, આપણે, તમને ખબર હોય ગરમી છે, તડકો છે એ બહુ જ પ્રમાણમાં હોય. એટલે શું કીધું? ભારતમાં સામાન્ય રીતે સૂર્ય છે તે ખૂબ જ તેજસ્વી રીતે ચમકે છે. ચલો, શાઇન એટલે ચમકવું, વેરી બ્રાઇટલી એટલે ખૂબ જ તેજસ્વી રીતે. સમજાણું આટલું? ભારતમાં છે એ સૂર્ય છે ખૂબ જ તેજસ્વી રીતે ચમકે છે. ચલો, આટલું ક્લિયર છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ. ચલો, ધેટ ઇઝ વાય એટલે કે તેને કારણે. ધેટ ઇઝ વાય એટલે શું થશે? તેને કારણે. ધ ઇન્ડિયન સમર એટલે કે ભારતીય ઉનાળો. ઇન્ડિયન સમર એટલે શું થશે? ભારતીયમાં ઉનાળો. ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એટલે કે વધારે પડતું. એક્સ્ટ્રીમલી એટલે શું થાય? વધારે પડતું. હોટ એન્ડ લોંગ, ગરમ અને લાંબો. તેને કારણે ભારતીય ઉનાળો છે તે ખૂબ જ વધારે લાંબો છે અને ખૂબ જ વધારે ગરમ છે. કેમ? કારણ કે ભારતની સાઈડ એટલે કે આપણે ઇન્ડિયામાં છે
सूर्य से वधारे प्रमाण में चमके छे आने लीधे। ओके चलो तो हवे आपणे बीजा वीडियो में जोईए, ठीक छे, थैंक यू।